નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સેનાની અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલ વલ્લભભાઈની આજે 140મી જન્મજયંતિ છે. આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની જયંતિ પર નવી દિલ્હીના રાજપથ પર આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી અને જણાવ્યું હતું કે મહાપુરુષોનું જીવન આવનારી પેઢીને ઉર્જા, પ્રેરણા અને તાકાત આપે છે. તેમના મહાન કાર્યોને યાદ કરવા એ આવનારી તમામ પેઢીની જવાબદારી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતની એકતા માટે સરદાર પટેલનું યોગદાન ઓછું આંકવામાં આવી શકે તેમ નથી, કારણ કે સરદાર પટેલે ભારતને એકતાના સૂત્રમાં બાંધી દીધું હતું. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ રાજપથ પર હાજર લોકોને એકતાના શપથ લેવડાવ્યા હતા. સરદાર પટેલની જયંતિના પ્રસંગે રાજપથ પર એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ આ દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. લેકિન ઇતની સારી કોશિશો કે બાવજૂદ ભી યે સરદાર સાહેબ થે જિન્હોને ભારત કો એકતા કે સૂત્ર મે બાંધ દિયા. એક ભારત શ્રેષ્ઠ ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત. કલ્પના યે હૈ હર વર્ષ અપને રાજ્ય કો કિસી એક રાજ્ય કે સાથ હર રાજ્ય જોડે. આને વાલે દિનો મે પ્રતિ વર્ષ એક ભારત શ્રેષ્ઠ ભારત, એક રાજ્ય દૂસરે રાજ્ય સે તબ જા કરકે હમ હમારે ભારત કી વિવિધતા કો પહેચાન પાએંગે. સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે પાટનગર ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ સમાન સરદાર પટેલની 30 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી આનંદીબેને સરદાર પટેલના આદર્શો અને ગુણો જીવનમાં ઉતારવા યુવા પેઢીને અપીલ કરી હતી. તેમણે સરદાર પટેલે એક કરેલા ભારતને દુનિયામાં પ્રચલિત કરવાની જવાબદારી પણ આપણા સૌની હોવાનું જણાવ્યું હતું. ખેડૂતો ઉપર જ્યારે કર નાખવામાં આવે ત્યારે ગુજરાતમાં સરદાર સાહેબ એની આગેવાની લઈને બાંદોલી સત્યાગ્રહના આયોજન કરીને નેતૃત્વ પૂરું પાડ્યું અને ત્યારથી જ પ્રજાએ એમને ઉપનામ આપ્યું સરદાર. મિત્રો, આજે આપણે વલ્લભભાઈ નામ ઓછું બોલીએ છીએ, પરંતુ સરદાર સાહેબનું નામ વધારે બોલીએ છીએ. એ એમની લોખંડી તાકાત બતાવતી હતી. સમગ્ર ગુજરાતની 6 કરોડની પ્રજા સૌનો સાથ સૌનો વિકાસ લઈને આગળ વધી રહી છે. લોક પુરુષ અને આધુનિક ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન કવન વિશે પ્રસ્તુત છે એક અહેવાલ. કરમસદના એક ખેડૂત કુટુંબમાં જન્મેલા વલ્લભભાઈ તેમના 4 ભાઈ બહેનમાં સૌથી નાના હતા. આગળ જતા બેરિસ્ટર બનીને અમદાવાદમાં વકીલના રૂપમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. બેરિસ્ટર તરીકે રજૂઆતો કરીને તેઓ અંગ્રેજ ન્યાયાધીશો સામે પણ પડકાર સર્જતા હતા. પોતાના ચુસ્ત અંગ્રેજી પહેરવેશ અને રીત રસમો માટે તેઓ જાણીતા હતા. જીવનની આ વ્યક્તિગત ઊંચાઈ વચ્ચે તેમણે જનહિતના કાર્યોમાં રસ લેવાનું શરૂ કર્યું અને અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ચૂંટાઈ આવ્યા હતા. અમદાવાદ સ્થિત સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારકમાં સરદારના જીવનની અનેક સ્મૃતિઓ જોવા મળે છે. સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક એ દેશનું એક દેશભક્તોનું એક તીર્થધામ બની ગયું છે. સ્ટેટિક મ્યુઝિયમ છે, એમાં એમના બાળપણથી એમના એમની પુણ્યતિથિ સુધી તમામ મોટા મોટા પ્રસંગોને અહીંયા મૂકેલા છે. દાખલા તરીકે સરદાર સરોવર યોજના, તો એ સરદાર સાહેબનું સ્વપ્ન હતું, એને પણ અહીંયા અમે દર્શાવી છે. 2 લોટા એમણે સાબરમતી જેલમાંથી જેલર પાસેથી માંગી લીધેલા એ અમારા આ સ્મારકના એક આભૂષણ છે. 562 રાજ્યોનું એકીકરણ કર્યું તેવા બધાએ ભેગા થઈ અને 7 કિલોનો નક્કુર સોનાનો અશોક સ્તંભ એમને અર્પણ કરેલો અને 73 તોલાની સોનાની નક્કુર સોનાની થારી પણ અર્પણ કરેલી તે અહીંયા અમે દર્શાવેલા છે. રાષ્ટ્રીય સ્મારકમાં સરદારના જન્મથી માંડીને મૃત્યુ સુધી તેમના જીવનમાં ઘટેલા ઘટનાક્રમનો ચિતાર મળી રહે છે.
ઉપરાંત સરદાર દ્વારા ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓ, જેલમાં વિતાવેલો સમય, જીવનકાળમાં તેમને મળેલી ભેટ વગેરેને સાચવી રાખવામાં આવ્યા છે. સામાન્ય જનતા તેને નિહાળી શકે છે. મલ્ટીમીડિયા સહિતની આધુનિક તકનીકની મદદથી સરદારના જીવનની અહીં ઝાંખી કરાવવામાં આવે છે. જો ભી ચિત્ર લગે હૈ, રાષ્ટ્ર પ્રેમ કી ભાવના, રાષ્ટ્ર નિર્માણ કી ભાવના, બચપન સે હી જો ભી ચિત્ર દેખીએ ઉનકે ઉસમેં સબ લગતા હૈ કે નહીં, બચપન સે હી ઉનકે અંદર યે પ્રવૃત્તિ, યે જાગરણ, ઉનકે અંદર યે ઈચ્છા થી. યે જો ભી હમને દેખા, ઉનકા લાઈફ, ઉનકા કાર્ય, યે સભી હમને બહોત સુંદર લગા. और ये इतना इतिहास हमें मालूम नहीं था. स्मारक मा जोवा मळती तस्वीरों मा सरदार नी नीडर विचारधारा अने आजना युग मा पण तेमनी प्रासंगिकता नी झांकी थाय छे. 500 थी पण वधु रजवाड़ाओने जोड़वानुं काम सरदार सिवाय कोई करी शके तेम न हतुं. नाना टुकड़ामां वहेंचायेला भारत वर्षने एक करवामां सरदार पटेले निभावेली भूमिका बदल समग्र राष्ट्र आजे तेमनुं ऋणी छे. दूरदर्शन समाचार, અમદાવાદ. પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની આજે પુણ્યતિથિ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટમાં પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે શક્તિસ્થળે જઈને સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. બિહારમાં 3 તબક્કાની ચૂંટણી સંપન્ન થયા બાદ 4th તબક્કાનું મતદાન આવતીકાલે રવિવારે થશે. 4th તબક્કા માટે ગઈકાલે સાંજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા હતા. આ મતદાન માટે તમામ રાજકીય પક્ષોએ તેમની પૂરી તાકાત કામે લગાવી દીધી છે. રવિવારે 7 જિલ્લાની 55 બેઠકો માટે મતદાન થશે. રાજ્યના સીતામઢી, શિવહર, પશ્ચિમી ચંપારણ્ય, ગોપાલગંજ અને સિવાન જિલ્લા સહિતની 55 બેઠકો પર મતદાન યોજાશે. દરમિયાન દિલ્હીમાં ભાજપ, જેડીયુ, કોંગ્રેસ અને સીપીઆઈના નેતાઓએ ચૂંટણી કમિશનર સાથે મુલાકાત કરી હતી, જે દરમિયાન ભાજપે મહાગઠબંધનના નેતાઓ ચૂંટણી પ્રચારમાં બિનલોકશાહી નિવેદનો આપી રહ્યા હોવાનો આરોપ મૂક્યો હતો. બીજી તરફ જેડીયુ નેતા કેસી ત્યાગીએ ભાજપે છપાયેલી ચૂંટણીલક્ષી જાહેરાતની વિરુદ્ધ કાર્યવાહી કરવા ચૂંટણી પંચ સમક્ષ માંગ કરી હતી. ગાંધીનગર ખાતે મળેલી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક 3 દિવસ બાદ ગઈકાલે મોડી રાત્રે પૂર્ણ થઈ હતી. સોમવારે ચૂંટણી પંચ 6 મહાનગરોમાં ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરે તેની સાથે જ ઉમેદવારી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે. અત્યાર સુધીમાં રાજકોટ, સુરત, જામનગર, વડોદરા અને ભાવનગરના ઉમેદવારો અંગે આંતરિક ચર્ચા થઈ હતી અને હવે યોગ્ય ઉમેદવારોની અલગથી યાદી તૈયાર થઈ રહી છે. આ પ્રક્રિયા બાદ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, પક્ષ પ્રમુખ આરસી ફળદુ, સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાળીયા સહિતના આગેવાનો સાથે બેસીને મહાનગરપાલિકા માટે વોર્ડ દીઠ પેનલના ઉમેદવારોના નામોના કવર તૈયાર કરશે, જે શહેર પ્રમુખ અને પ્રભારીઓને સોંપવામાં આવશે. જે ઉમેદવારોના નામ ઉમેદવારી ફોર્મ ભરવાના 4th દિવસ સુધી જાહેર કરવામાં આવી શકે તેમ મનાય છે. હાલ બજારમાં મળતા લીલા શાકભાજી અને ફળોમાં જંતુનાશક દવાઓનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે, ત્યારે ગુજરાતના 40,000થી વધુ આદિવાસી ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. કેન્દ્ર સરકારના નાબાર્ડ કૃષિ બેંકના સહયોગથી વાણી પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોને 100% સહાય અપાય છે. પરિણામે 1 એકર જમીનમાંથી ખેડૂતો વાર્ષિક 40-50 હજારની આર્થિક ઉપજ લેતા થયા છે, તેમ નાબાર્ડના મેનેજર શ્રીકાંત ઝાંબરે જણાવ્યું હતું. અમદાવાદ ખાતે યોજાયેલા આ 3 દિવસીય ફૂડ ફેસ્ટમાં દેશ અને રાજ્યની અનેક સંસ્થાઓ પોતાની આરોગ્યવર્ધક ફૂડ પ્રોડક્ટ સાથે ભાગ લઈ રહ્યા છે. ખેતી હે જો 1 એકર કી હે, ઇસમેં 3/4 હિસ્સા મેં હમ આમ, જામ, નિંબુ ઇસ તરહ કે પૌધે લગાતે હે, ઓર બીચ મેં અંતરપાક જો હે ઇન્ટરક્રોપિંગ, ઉસમેં હમ જબ તક યે પૌધે બડે નહીં હોતે તબ તક હમ ઇન્ટરક્રોપ કરતે હે, ઓર યે 1/4 હિસ્સે મેં યે માંડવા જિસમેં 2-tier ક્રીપર બોલતે ઇસકો, कि हम ऊपर जो है वेला वाली भाजी और नीचे गिलका वगैरह और नीचे हल्दी, अदरक इस तरह की, तो ताकि उद्देश्य यह है कि 1 एकर में कम से कम उसको 1 साल में 40-50 हजार रुपये 1 एकर से उसको आमदनी हो, और यह काफ़ी अच्छी तरह प्रोजेक्ट हमारा चल रहा है. और गुजरात में लगभग अभी तक हमने 40,000 आदिवासी भाई इसमें कवर किए हैं, जो कि 100% ग्रांट बेस है.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રીમતી અવંતિકા સિંઘે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં મહત્તમ મતદારોને ઓનલાઈન વોટિંગ માટે રજીસ્ટ્રેશન કરાવી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ઊભી કરવામાં આવેલ ઈ વોટિંગ સુવિધાનો લાભ લેવા અનુરોધ કર્યો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારો ઘેર બેઠા અથવા ઈ બુથ પર જઈ મતદાન કરી શકે તે માટે ઈ વોટિંગની સુવિધા પૂરી પાડી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રીમતી અવંતિકા સિંઘે કોર્પોરેશનની ચૂંટણીમાં મતદારો ગઈકાલે ઈ વોટિંગ સુવિધાનો વધુમાં વધુ લાભ લે તે માટે ઈ વોટિંગ યુવા જાગૃતિ અભિયાનનો એમએસ યુનિવર્સિટીના દીપ ઓડિટોરિયમ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર નજીક ખાણ ખનીજ વિભાગે દરોડા પાડીને સરકારી ખરાબામાંથી 53,000 મેટ્રિક ટન લાઇમસ્ટોનની ચોરી ઝડપી લઈ વાહન ચાલકો સહિત રૂપિયા 1.40 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં વ્યાપક ખનીજ ચોરી અંગેની માહિતીના આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાણ ખનીજ અધિકારીઓએ એક ખાસ ચેકિંગ ટુકડી બનાવી તાલુકાના લાવા ગામની સીમમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખનીજ ચોરી પ્રકરણમાં 8 જેટલા શખ્સો સામે કુલ રૂપિયા 1.40 કરોડની કિંમતના 53,180.53 મેટ્રિક ટન લાઇમસ્ટોનની ચોરીની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં દાખલ થઈ છે. અમરેલી જિલ્લાના ધારી ડેમમાંથી નહેરોમાં પાણી છોડાતા લગભગ 20 જેટલા ગામના ખેડૂતોના ખેતરના પાકને જીવનદાન પ્રાપ્ત થયું છે અને નવા પાકની આશા બંધાઈ છે. ખેતરમાં પાણી પ્રાપ્તિથી શિયાળુ પાક, ચણા, વરિયાળી જેવા પાક થઈ શકશે. છેલ્લા ઘણા સમયથી પાણી 3 દિવસે મળતું હતું, બાદમાં પાણીની તંગી વધતા 5 દિવસે પાણી મળતું હતું. આ નહેરમાંથી 45 દિવસ સુધી પાણી મળતું રહેવાથી નવા પાક માટે ખેડૂતો મોટી આશા સેવી રહ્યા છે. બહુ ફાયદો છે, આ તો જીવનદાન મળી ગયું, નહીં તો કપામાં કઈ થાય એમ જ નહોતું. ક્યાં ગામનું પાણી આવે ને કેટલા ગામને? આ ધારી ડેમનું પાણી આવે અને આ રાજ્યોદ્ર માઇનોર કહેવાય અને અમારે ગામ દેવરાજ ગયા. પાણી મળવાથી કપાસને પૂરો ફાયદો થયો છે, સમજાઈ ગયો. જીવતદાન મળ્યું, ધારી ખોડિયાર ડેમનું પાણી આવે છે. તમારા ગામમાં એટલે કેટલા વર્ષથી ખેતી કરો? લગભગ 15 વર્ષ. વિજય રથ પર સવાર ભારતની સાનિયા મિર્ઝા અને માર્ટિના હિંગીઝની જોડીએ વર્ષની અંતિમ ટુર્નામેન્ટ WTA ફાઇનલની સેમીફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. સાનિયા અને હિંગીઝની જોડીએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ત્રણેય ગ્રુપની રમતમાં જીત મેળવી છે. ગઈકાલે રમાયેલી ત્રીજા ગ્રુપની રમતમાં હરીફ ટીમને 6-4, 7-5 થી હરાવવામાં સફળતા મેળવી હતી. સાનિયા અને હિંગીઝની જોડીએ આ વર્ષે 2 ગ્રાન્ડ સ્લેમ સહિત 8 ખિતાબ પોતાના નામે કર્યા છે. સાનિયા ટુર્નામેન્ટમાં ચેમ્પિયન છે. ગત વર્ષે પણ સાનિયાએ ટુર્નામેન્ટમાં જીત મેળવી હતી. આ સાથે આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.